ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करू छू अरुष किचन में। आज आप बनावशू सीताफल रबड़ी। सीताफल रबड़ी बनावा माटे आपणे आ 2 लीटर दूध लीधु छे, जे फूल फेट दूध आवे ए छे। आपणे 3 सीताफल हता एने आपणे आ रीते बी काढ़ी लीधा छे ने एनो पल्प काढ़ी लीधो छे। आ रीतना सीताफळ आपणे लीधेला એમાંથી આપણે બી કાઢી લીધા છે બધા। આ રીતે બી કાઢીને આપણે પલ્પ કાઢી લીધો છે। 250 ગ્રામ આપણે ખાંડ લીધી છે, કેસર લીધું છે આપણે થોડુંક, અને પિસ્તા આપણે લીધા સર્વ કરવા માટે। હવે આપણે દૂધને ઉકળવા મૂકી દેશું। આપણે ગેસ ચાલુ કરશું અને દૂધને આપણે મૂકી દેશું ગરમ। વચ્ચે વચ્ચે આપણે ચમચો આ રીતે ફેરવતો રહેવાનો એટલે તળિયા ઉપર ચોટે નહીં। દૂધ એકદમ આપણે ફેટવાળું જ લીધું છે અને આપણે ઉફાણો આવવા દેશું। દૂધમાં આપણે ઉફાણો આવી ગયો છે, હવે આપણે એમાં કેસર નાખી દઈશું। જેમ કેસર ઉકળશે દૂધમાં એમ સરસ કલર પકડાઈ જશે। હવે આપણે આને હલાવતા રહેવાનું છે કે વચ્ચે ચોટે નહીં। આ રીતે સાઈડમાંથી ઉખેડી મલાઈમાં અંદર લઈ લેવાની, આ રીતે હલાવ્યા રાખવાનું। દૂધ જ્યાં સુધી આપણે અડધું થઈ જાય ત્યાં સુધી, એકદમ ઘાટું થાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું છે, કેમકે રબડી આપણે એકદમ સરસ ઘાટી બનાવવાની છે। થોડું ઉકળી જશે પછી આપણે ખાંડ એડ કરશું, આ રીતે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે। આપણે હવે આમાં ખાંડ નાખી દઈશું, કેમકે ખાંડ એ ઓગળે એટલે એનું પાણી થાય એટલે એ બળવું જોઈએ, એટલે થોડું ઘાટું થઈ જાય। ખાંડ આપણે ઓછી નાખવી હોય તો ઓછી પણ નાખી શકીએ, પણ અમારા ઘરમાં બધા મીઠું જ ખાય છે, મોરું નહીં ભાવે, એટલે અમે 250 ગ્રામ ખાંડ મેં નાખી છે 2 લીટરમાં। આ તરત દૂધ આછું થઈ જાય ખાંડનું પાણી થાય એટલે, લવાને આપણે ઘાટું કરવાનું છે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું, જ્યાં સુધી એકદમ ઘાટું સરસ ના થઈ જાય ત્યાં સુધી। દૂધ આપણું સરસ ઘાટું થઈ ગયું છે, અડધું દૂધ બળી ગયું છે। આજે ઠંડુ થાય એટલે હજી પણ આમાં ઘાટું થશે, એકદમ કેસરનો કલર પણ આપણે સરસ આવી ગયો છે। આપણે તરત ઘાટું કરવું હોય તો આમાં દૂધનો પાવડર પણ નાખી શકીએ, પણ જે ટેસ્ટ ઓરિજિનલ આવે એ નહીં આવે। દૂધનો પાવડર નાખે, ઘણા પેડા પણ નાખે, માવો પણ નાખે, પેડા નાખીને આપણે ઘાટું કરી શકીએ અને માવો નાખીને કરી શકીએ, પણ જે આ સ્વાદ આવશે એ નહીં આવે, ઓરિજિનલ ટેસ્ટ। થોડી મહેનત પડે પણ આમ સારું ખાવા મળે ઓરિજિનલ। હવે આપણે આમાં સીતાફળનો પલ્પ છે એ નાખી દઈશું, એનાથી ઘાટું થશે હજી આપણે।
આપણે કોઈ મહેમાન આવવાના હોય તો અગાઉ આપણે આને બનાવી ને ફ્રીજમાં રાખી શકીએ, આગલે દિવસે બનાવીને પણ રાખી શકીએ. આને સીતાફળ નાખ્યા પછી આપણે એને ખાલી 2 મિનિટ જ ઉકાળવાનું. એકવાર ઉફાણો આવે એટલે આપણે એને બંધ કરી દઈશું. આ રીતે હલાવવાનું. એકવાર આપણે ઉફાણો આવવા દેશું. અત્યારે સીતાફળની સિઝન છે તો આપણે આ રબડી બનાવી શકીએ. આપણે ઉફાણો આવી ગયો, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આને સીતાફળ નાખ્યા પછી 2 થી 3 મિનિટ જ ખાલી ઉફાણો જ આવવા દેવાનું છે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડુ કરીને પછી આપણે સર્વ કરીશું. અને આપણે નીચે ઉતારી લેશું અને ઠંડુ થવા દેશું. એક કલાક થઈ ગઈ છે આપણે આ રબડીને આપણે પાણીના તપેલામાં રાખી દીધી હતી થોડોક બરફ નાખીને, એટલે આ આપણે ઠંડી થઈ ગઈ છે, એકદમ રૂમ ટેમ્પરેચરમાં આવી જાય એ રીતની. સરસ ઘાટી પણ થઈ ગઈ છે ને આપણે ફ્રીજમાં પણ ઠંડી કરીને ખાઈ શકીએ. હવે આપણે આને સર્વ કરી લેશું. ઉપર આપણે પિસ્તા નાખીને ગાર્નિશ કરશું. આ પિસ્તા આપણે આમાં નાખી દઈશું. તૈયાર છે આપણી સીતાફળ રબડી. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને આ સીતાફળ રબડી.